આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુલડવા નજીક આંગણવાડી લૂંટનો માત્ર 3 દિવસમાં મહેસાણા એલસીબીએ ભેદ ઉકેલી નાખ્યો. આ લૂંટમાં ટીપ્સ આપનાર વિસનગર DYSP ના કમાન્ડો નિકુલ નાથાલાલ પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહ સહિત 7 લાખ લૂંટારોને પોલીસે દેવપુરા પાટિયા પાસેથી લૂંટેલી રોકડ ₹25 લાખનો ભાગ પડે તે પહેલાં જ ઝડપી લીધા હતા. પોલીસે કાર, બાઇક, 5 મોબાઈલ સહિત ₹29,22,00,000નો જપ્ત કરી ફરાર લૂંટના ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. રેન્જ IG મયંકસિંહ ચાવડા, મહેસાણા ઇન્ચાર્જ SP મંજીતા વણજારેએ જણાવ્યું કે LCB પોલીસે કુલવાડના નિકુલ સોમા પટેલની શંકાસ્પદ ગતિવિધિ જોતા અટકાયત કરી પૂછપરછ કરી હતી, જેમાં લૂંટારો દેવપુરા પાટિયા પાસે લૂંટની રકમનો ભોગ પાડવા ભેગા થવાની બાતમી મળી હતી. જે આધારે છાપો મારી સ્વિફ્ટ ગાડી, પલ્સર, 5 મોબાઈલ અને રોકડ ₹25 લાખ મળી ₹29,22,000 સાથે 7 જણાને ઝડપી લીધા હતા. ડાબલાનો આકાશ દુરાજી ઠાકોર ફરાર છે. વિસનગરના DYSP ના કમાન્ડો નિકુલ નાથા પટેલ અને કોન્સ્ટેબલ અજીતસિંહ ચંદુજીએ લૂંટ માટે ટીપ્સ આપી હોવાનું ખુલ્યું છે. કોલાવાના માસ્ટર માઇન્ડ નિકુલ સોમાની શંકાસ્પદ હિલચાલ જોતા અટકાયત બાદ ભેદ ખુલ્યો. મહેસાણા LCB PSIAS નિનામા PSI ચૌધરી, ASI પારખંજી, આશાબેન દિલીપભાઈ, હિરાજી રત્નાભાઈ, જહીરખાન, રાજેન્દ્રસિંહ, મનોહરસિંહ સહિતની ટીમે લૂંટારૂને પકડ્યા હતા. બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાશે. આ લૂંટનો ભેદ LCB PI શ્રી નિનામા, એમના PSI શ્રી ચૌધરી અને એમના સ્ટાફની બાતમી મળી હતી કે નિકુંજભાઈ કરીને છે એક પબ્લિકના વ્યક્તિ, એમની ગતિવિધિ શંકાસ્પદ છે એટલે એમણે એમની ગતિવિધિ ઉપર ક્લોઝ વોચ રાખેલી હતી. વોચ રાખીને પછી એમની પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન કેટલીક બાબતોમાં એ જવાબ બરાબર નહોતા આપતા એટલે વિશેષ પૂછપરછ કરતાં એ ભાંગી પડેલા અને એમણે આખી બાબતનો પર્દાફાશ કરી દીધેલો. એ નિકુંજભાઈને એવું કીધેલું કે એમને આ બધી બાબત છે ને એ નિકુંજ સોમાભાઈ કહીને પોલીસ કર્મી છે એમણે આખો પ્લાન બનાવેલો હતો અને એ પ્લાન અંતર્ગત જે બાતમી બહાર મળી હતી એ આધારે એક જોધપુરની આંગળીયા પેઢી હતી એના સિદ્ધરાજસિંહ કરીને છે વિહોલા, એણે 25 લાખ રૂપિયા અનુપ પટેલ મારફતે આ રસિકભાઈ પટેલ છે એને આપેલા હતા અને એ દર સોમવારે પોતાના ઘરેથી અમદાવાદ જતા હતા એટલે એ ટીપ આધારે આ લોકોએ લૂંટ કરેલી. આમાં બાતમીદારોનો એમને સપોર્ટ લીધો હતો અને બાતમીદારો અને પૂછપરછના આધારે એમણે આ ગુનો ડિટેક્ટ કરેલો. એમને અત્યારે અમે અટક કરી લીધેલા છે અને આગળની કાર્યવાહી સસ્પેન્શનની બિલકુલ થશે જ તે. અગાઉ કોઈ આવા ગુના કરેલા છે કે મેં એની અમે પૂછપરછ કરવા માટે જ હું અહીંયા આવેલો છું. CCTV મેળવાતા, મોબાઈલ લોકેશન મેળવાતા, એમાં કશું આ નથી મેળવ્યું. આ મુખ્ય બાતમીદારો અને એમની પૂછપરછ ઉપર જ તે નીકળેલું છે. આ બંને કર્મચારીઓ છે એ DYSP ઓફિસમાં કામ કરતા હતા અને એમના ઓફના દિવસે એમને આ કૃત્ય કરેલું હતું અને બીજે દિવસે ફરજ ઉપર હાજર થઈ ગયેલા. બંને વસ્તુ થશે, અમને ફરજ મોકૂફે કરાશે અને અન્ય ગુનામાં સંડોવણી હશે તો બરોબર કાર્યવાહી કરી છે. લૂંટમાં સંડોવાયેલા બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તેઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલુ છે. અતુલ પટેલ, ZSTV મહેસાણા.